ભારતની સ્વતંત્રતા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે તારીખ 12 માર્ચ 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર રાજ્ય સહિત દેશમાં 75 સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારી એસ ડી ગિલવા સહિત અધિકારીઓ, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દેશભક્તિના અવસરની ઉજવણી પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય ગાંધી બાપુએ આજના દિવસે એટલે કે તારીખ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી દાંડીયાત્રા શરૂ કરી દાંડી પહોંચી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। તેમજ આપણા દેશની મહામૂલી આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરો પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના નેતાઓએ ખૂબ જ સંઘર્ષ કરી આઝાદી અપાવી છે, તે તમામને વંદન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। આજે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની જે મિત્ર ઉજવણી થઈ રહી છે એમાં ગાંધી આશ્રમ ખાતે દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે દાંડી કૂચના યાત્રિકોનું જનો લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાના છે। ત્યાં મિત્રો આ અમૃત મહોત્સવ સમગ્ર દેશના 75 સ્થળો ઉપર 75 અઠવાડિયા સુધી ચાલવાનું છે। આજે ગુજરાતમાં સમગ્ર રાજ્યના બધા જ જિલ્લાઓ ઉપર મોટાભાગે ઉજવણી મિત્રો થઈ રહી છે। આના દ્વારા જે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ, 12 માર્ચ 1930ના દિવસે જે દોડી કૂચની શરૂઆત થઈ, આઝાદી મેળવવામાં જાણે જાણે બલિદાનો આપ્યા છે અને આઝાદીને મારા યુવાન મિત્રો કે જેમના પાસે આવતીકાલનું જે ભવિષ્ય છે, જે આવતીકાલના ભારતનું નિર્માણ જેની પાસે થવાનું છે, એવા યુવાનોમાં આઝાદીના લડવૈયાઓને યાદ રાખવા માટે